रूपाणी और नीतिन पटेल की सरकार की शासनकाल की पांच वर्ष की आ उजवणी थई रही है। पांच वर्ष पूर्ण थया ते मुद्दे त्यारे नायब मुख्य प्रधान पहुंचा है देत्रोज कार्यक्रम में हाजरी आपवा माटे। છોકરી પસ્તાતી હતી, ખાવું બધું ના ખાય એ માટે નવ જિહાદ નો કાયદો એ પણ આપણી સરકાર લાવી, એ ચારે બાજુ એક નવ જિહાદ પ્રતિબંધ જ હતો। કોઈ પણ રીતે નાગરિકોને, વડીલોને, ભાઈઓ બહેનોને, દીકરા દીકરીઓને, ખેડૂતોને, ગામડાના લોકોને કોઈ તકલીફ ના પડે, બધા હળી મળી પ્રેમથી, જ્ઞાતિ જાતિ કોઈ બી હોય પણ પ્રેમથી સૌથી બધા રહે અને ગુજરાતની વિકાસ યાત્રામાં જોડાય એ કામ આપણે કરીએ છીએ અને કર્યું છે। ત્યારે નવી યોજના હતી, તમને કલ્પના નહીં હોય, ખેડૂતો વર્ષોથી માગણી કરતા હતા કે અમારે આખી રાત ખેતરમાં પાણત કરવા જવું પડે છે, અને ખાસ કરીને ગિરનાર, જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો તમે છાપા મારતા હતો, રાતે ખેડૂત પાણત કરતો હોય, સિંહ આવી જાય, જંગલી જનાવર આવી જાય, સાપ બીછી નો ભય હોય, અંધારામાં દેખાય નહીં અને ખેડૂત નો જીવ જાય, ગાયો પડી જાય, ભેંસો પડી જાય, એ સંજોગો હતા। એટલે સરકારમાં અમે નિર્ણય કર્યો, મુખ્યમંત્રી વિજયભાઈ નાણામંત્રી તરીકે લગભગ 8-9 હજાર કરોડ નો જે ખર્ચો થશે એ આપણે મંજૂર કર્યો, અને ઉર્જા મંત્રી સૌરભભાઈએ જી બી કંપનીનો સહયોગ લીધો, કૃષિ મંત્રી ફળદુ સાહેબે બધી વ્યવસ્થાઓ કરી, એના કારણે નિર્ણય કર્યો કે રાત્રે વીજળી નહીં, ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવાની આ સૂર્યોદય યોજના એ આપણે શરૂ કરી, અને લગભગ સૌરાષ્ટ્રમાં તો 1,000 ગામોમાં એનો અમલ પણ ચાલુ કરી દીધો। હવે આપણા અમદાવાદ જિલ્લામાં, આપણા દેત્રોજ તાલુકામાં, ઉત્તર ગુજરાતમાં અને બીજા વિસ્તારોમાં તબક્કાવાર કાકે ફીડર બદલવો પડે, રાત્રે વીજળી આપવાનો ફીડર જુદો હોય, દિવસે વીજળી આપવી હોય તો નવા સબસ્ટેશન, નવી લાઈનો આ બધો ખર્ચો કરવો પડે, બધી વ્યવસ્થા કરવી પડે, એ બધું આપણે આગળ વધારી રહ્યા છીએ। હવે ખેડૂતને રાત્રે પાણત કરવા માટે શિયાળો હોય કે ઉનાળો હોય। તો દેત્રોજમાં ઉપસ્થિત છે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, અને આજે જ્યારે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભાજપ સરકાર દ્વારા, ત્યારે રાજ્યમાં 125 જેટલા સ્થળ ઉપર આ દિવસની ખાસ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે। નીતિન પટેલે પોતાના વક્તવ્યમાં, પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર પણ કર્યા।